हेलो विद्यार्थी मित्रों, केम छो बेटा? बधा मजा में छो ने? तो आपणे बेटा धोरण 12 नी अंदर तैयारी करी रह्या छीए। जीनेटिक विषयनी आपणे माहिती मेळवी रह्या छीए, जेमां बेटा आपणे पांचमू चेप्टर जे छे ई संपूर्ण रीते नीट साथे पूरू कर्युं छे। छठ्ठा चेप्टर पर पण आपणे तेज करी रह्या छीए के आपणे एनसीईआरटीना टॉपिको लई रह्या छीए અને ટોપિકોની અંદર આવતા નીટના પોઈન્ટો પણ સાથે સાથે કવર કરી રહ્યા છીએ, જેથી કરીને થોડી ઘણી વાર લાગી રહી છે, પણ બેટા તમે ટાઈમનું ના વિચારો, ટાઈમ આપણી કને ખૂબ જ છે, બરાબર? આપણે દરેકે દરેક પોઈન્ટ યોગ્ય રીતે તૈયાર કરશું, અને હું આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા છો તે યોગ્ય રીતે કરતા હશો। એનો મતલબ કે જે કંઈ પણ વિડીયો તમે જોવો છો અથવા લેક્ચર તમે જોવો છો તો તે લેક્ચર તમારી નોટબુકમાં કમ્પ્લીટ ઉતારતા હશો। કેમ? કારણ છે કે એનસીઆરટીમાં થઈ શકે ત્યાં સુધી તમને કંટાળો પણ આવી શકે છે, ગૂંચળામણ પણ થઈ શકે છે, પરંતુ તે બધાને એક સરળ રીતે સમજાવું છું, બરાબર? જેથી તમે લખશો તો તમને ગમે ત્યારે વાંચવાનું હશે ત્યારે તમને તકલીફ પડશે નહીં। અને મહેરબાની કરીને જીનેટિક્સ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરતા, કારણ કે જીનેટિક્સમાંથી નીટમાં ઘણા એમસીક્યુ પૂછાય છે, બોર્ડની પરીક્ષા માટે પણ અગત્યના ચેપ્ટરો છે। તો આવો બેટા આપણે છઠ્ઠા નંબરના ચેપ્ટરની અંદર આગળ ચર્ચા કરીએ। આપણે લાસ્ટમાં શું જોયું હતું? સ્વયંજનન વિશેની માહિતી જોઈ હતી। હવે આપણે બેટા આગળ જોવાનું છે તેના પ્રાયોગિક પુરાવા, જે એનસીઆરટીમાં નવો પોઈન્ટ આવેલો છે। જૂની આપણે સિલેબસની વાત કરીએ ગુજરાત બોર્ડની, તેની અંદર આ પોઈન્ટની કોઈ ચર્ચા હતી નહીં, પરંતુ એનસીઆરટીમાં આ પોઈન્ટને મૂક્યો છે અને ગૂંચળામણ ભર્યો છે, પણ તમે એક સરળ રીતે સમજશો તો તમને એકદમ સરળતાથી આવડી જશે। તો આજનો આપણો પોઈન્ટ છે બેટા કયો છે? પ્રાયોગિક પુરાવા। પણ યાદ રાખજો, પ્રાયોગિક પુરાવા કોના? તો સ્વયંજનન, મતલબ કે ડીએનએ જે છે તે બેવડાય છે કે નથી બેવડાતું તેની જાતે, તેના પ્રાયોગિક પુરાવાની વાત કરવાની છે। તો આ પ્રાયોગિક પુરાવાની સૌ પ્રથમ માહિતી 1958 અંદર ત્યાંથી સમજશું। સૌ પ્રથમ માહિતી 1958 બે વૈજ્ઞાનિક હતા બેટા, મેથ્યુસ મેથેલસન। કયા હતા બેટા? મેથ્યુ મેથેલસન, અને બીજા બેટા હતા ફ્રેન્કલિન સ્ટાહલ, બરાબર? કયા વૈજ્ઞાનિકો હતા 1958 મેથ્યુ મેથેલસન અને બીજા હતા ફ્રેન્કલિન સ્ટાહલ। ફરીથી એક વખત નામ કહું છું, 1958 મેથ્યુ મેથેલસન, ફ્રેન્કલિન સ્ટાહલ, તેમણે સૌ પ્રથમ ઈ કોલાઈની અંદર પ્રાયોગિક પુરાવાની ચર્ચા કરેલી છે, કે ડીએનએ સ્વયંજનનના પ્રાયોગિક પુરાવાની ચર્ચા સૌ પ્રથમ ઈ કોલાઈમાં કરી હતી। આ ખાસ મુદ્દો છે। ત્યારબાદ તેમણે ધીમે ધીમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં પણ તેની ચર્ચા કરી છે। તો આ બે વૈજ્ઞાનિકોએ જ પ્રાયોગિક પુરાવાની શરૂઆત કરી હતી। સૌ પ્રથમ તેમણે આ પ્રાયોગિક પુરાવા સુકોની અંદર બતાવ્યા છે, ઈ કોલાઈમાં બતાવ્યા હતા। ત્યારબાદ તેમણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં પણ આવી જ શોધો કરેલી છે। તેમણે શું કર્યું છે? તો ત્યાંથી સમજશું કે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે તેમને NH4Cl, જેમાં નાઇટ્રોજન 15 વાળા માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઉછેર્યા હતા। શું કર્યું? તો બેટા એકદમ ત્યાંથી સમજવાનું છે કે ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl, જેની અંદર N15 છે, તે માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઉછેર્યા હતા। હવે તમને કન્ફ્યુઝન થાય કે સાહેબ N15 શું છે બેટા? તો નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે। ખાસ યાદ રાખીશું N15 શું છે બેટા? તો N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે। હવે શું થયું? તો ત્યાંથી સમજો, જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયાને આ માધ્યમમાં મૂકવામાં આવ્યા ત્યારે નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે માત્ર ને માત્ર શું હતું બેટા? NH4Cl, જેમાં N15 આ જ હતા। એટલે એમણે શું કર્યું? આ NH4Cl-માંથી નાઇટ્રોજનનું શોષણ કરે, જ્યાં કરે. ત્યારબાદ જ્યારે તેમનું પ્રાયોગિક નિરીક્ષણ કરવામાં આવ્યું બેટા, ત્યારે શું જાણવા મળ્યું? કે જે ડીએનએ હતું, ઈ કોલાઈ બેક્ટેરિયાનું જે ડીએનએ હતું, તે ડીએનએ નાઇટ્રોજન 15 ધરાવતું હતું, મતલબ કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક ધરાવતું હતું।
આ એક લેબલ કર્યું એમ કહી શકો તમે, કે આ શું કર્યું, ડીએનએમાં એક લેબલ કર્યું કે આવું ડીએનએ બીજું મળે છે કે નથી મળતું, બરાબર, તે લેબલ કર્યું. ત્યારબાદ શું કર્યું બેટા, તે ડીએનએને અહીંયા જો મેં લખ્યું જ છે કે આ ડીએનએ છે, તેને શેની અંદર લીધા બેટા, તેને એક આપણે કહીએ તો ઇન્જેક્શનમાં લીધા અને તેની અંદર તેમને જાહેર કર્યું, બરાબર, કે ટેસ્ટ ટ્યુબમાં લીધા અને ટેસ્ટ ટ્યુબની અંદર કઈ પ્રક્રિયા કરાવી બેટા, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કરાવ્યું. કઈ પદ્ધતિ લીધી તેમણે, સેન્ટ્રીફ્યુગેશન. અને તે પદ્ધતિ દ્વારા તેમણે જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે શું જાણવા મળ્યું કે આ કયા બેક્ટેરિયા, આ બેક્ટેરિયાનું ડીએનએ કયું હતું, N15 ધરાવતું ડીએનએ હતું. કયું ડીએનએ હતું બેટા, N15. તેની પાછળનું કારણ શું હતું, તેમને જે સંવર્ધક માધ્યમ પૂરું પાડવામાં આવ્યું હતું તે માધ્યમ કયું હતું, NH4Cl, જેમાં N15 હતા, જેના આધારે શું થયું કે તેમને નાઇટ્રોજન સ્ત્રોત તરીકે ફક્ત શું મળ્યું બેટા, NH4Cl, જેમાં N15, જેના આધારે તેમણે શેનું શોષણ કર્યું, N15નું શોષણ કર્યું. અહીંયા તમારે યાદ રાખવાનું છે CSCl, શું યાદ રાખવાનું છે બેટા, CSCl. તો CSCl એકચ્યુઅલીમાં છે શું, જો તમારે CSClનું નામ લખવું હોય બેટા તો તમે લખી શકો છો સીઝિયમ ક્લોરાઇડ. CSClનું તમે નામ શું લખી શકો છો બેટા, સીઝિયમ ક્લોરાઇડ, જે પાણીમાં દ્રાવ્ય ક્ષાર છે. પાણીની અંદર શું છે બેટા, દ્રાવ્ય ક્ષાર. આ ખાસ યાદ રાખીશું કે CSCl છે તે શું છે બેટા, પાણીમાં દ્રાવ્ય ક્ષાર છે, તેનું નામ છે સીઝિયમ ક્લોરાઇડ. ક્લોરાઇડ, બરાબર બેટા, એકદમ સહેલા સહેલા પોઈન્ટો છે. પછી આ તો શરૂઆતનું છે. ત્યાર પછી 20 મિનિટ પછીની વાત કરીએ બેટા, 20 મિનિટ પછી શું થયું, તો ત્યારબાદ જે કોષો છે તે કોષોને N15 વાળા માધ્યમમાંથી લઈ અને તેની અંદર દાખલ કર્યા બેટા, N14 વાળા માધ્યમમાં દાખલ કર્યા. N14માં N જે છે તે શું દર્શાવે છે અહીંયા, એનના નાઇટ્રોજનના હલકા સંસ્થાનિક અથવા હળવા સંસ્થાનિક છે. NH4Cl માં N14 વાળું જે છે તે શું છે બેટા, નાઇટ્રોજનના હળવા સંસ્થાનિક છે. પછી શું થયું, ચોક્કસ સમયાંતરે કોષોને શું કર્યા બેટા, એકઠા કર્યા. ચોક્કસ સમયાંતરે, જેમ કે આપણે વાત કરીએ કે 20 મિનિટની વાત કરીએ બેટા, 20 મિનિટ બાદ જ્યારે કોષોને એકઠા કરવામાં આવ્યા બેટા ત્યારે શું મળ્યું, ત્યારે 100% સંકરિત ડીએનએ પ્રાપ્ત થયું. કેવું ડીએનએ પ્રાપ્ત થયું બેટા, 100% સંકરિત. મતલબ કે તમે કોઈ એક ડીએનએ લઈ લો તો તેની અંદર શું હશે બેટા, બે માધ્યમો હાજર હશે, કે N14 પણ હાજર હશે અને N15 પણ હાજર હશે. આવું કેમ, કે શરૂઆતમાં આપણે ડીએનએને શેમાં મૂક્યું હતું બેટા, N15 વાળા માધ્યમમાં મૂક્યું હતું, જેના કારણે ડીએનએમાં શું આવી ગયું, N15. પછી એ જ ડીએનએને, કોઈ ડીએનએ બદલ્યું નહોતું બેટા, એ જ ડીએનએ શેની અંદર દાખલ કર્યા બેટા, એ ડીએનએને આપણે દાખલ કર્યા N14 વાળા માધ્યમમાં. અને જેના કારણ પછી કોષો એકઠા કરવામાં આવ્યા બેટા, તો એ કોષોના ડીએનએ કેવા પ્રાપ્ત થયા, 100% સંકરિત ડીએનએ પ્રાપ્ત થયા. કેવા ડીએનએ પ્રાપ્ત થયા બેટા, 100% સંકરિત ડીએનએ પ્રાપ્ત થયા. મતલબ કે F2 પેટીની વાત કરીએ બેટા, તો F2 પેટીની અંદર સંકરિત ડીએનએ પ્રાપ્ત થાય છે. કેટલી મિનિટ પછી લેવામાં આવ્યા હતા, મિનિટ યાદ રાખીશું બેટા, 20 મિનિટ બાદ. અને આપણને ખબર છે બેક્ટેરિયા જે છે બેટા તે 1 મિનિટમાં ડબલ થાય છે, મતલબ કે 1 મિનિટની અંદર તેમનું ગુણન થઈ જાય છે. ત્યારબાદ બેટા F2 પેટી, મતલબ કે 40 મિનિટ બાદ મેળવવામાં આવ્યા. પછી શું કર્યું બેટા, તે ડીએનએને ત્યાં જ રાખ્યા અને તેમનું શું થવા દીધું, ગુણન થવા દીધું તે જ માધ્યમની અંદર, બરાબર. ત્યારબાદ શું જોવા મળ્યું બેટા, ત્યારબાદ જોવા મળ્યું કે ભાઈ સંકરિત અને હળવા બંનેની માત્રા સમાન, મતલબ કે બેટા 50% સામાન્ય ડીએનએ પ્રાપ્ત થયા અને 50% સંકરિત, મતલબ કે ટોટલ આપણને 4 ડીએનએ પ્રાપ્ત થયા બેટા. કેટલા ડીએનએ પ્રાપ્ત થયા, 4, જેની અંદરથી 1 ડીએનએ કેવું હતું, હળવા સંસ્થાનિક ધરાવતું હતું, 1 ડીએનએ કેવું હતું બેટા, ભારે સંસ્થાનિક ધરાવતું હતું, અને 2 ડીએનએ કેવા પ્રાપ્ત થયા બેટા, સંકરિત ડીએનએ, મતલબ કે જેમની અંદર હળવા અને ભારે બંનેથી બંને સંસ્થાનિકો જોવા મળ્યા હતા. ત્યારબાદ બેટા ત્રીજી પેઢી લેવામાં આવી, કેટલી મિનિટ પછી બેટા, 80 મિનિટ પછી. તો 80 મિનિટ પછી જ્યારે ત્રીજી પેઢી લેવામાં આવી ત્યારે તેની અંદર 75% જે ડીએનએ હતા બેટા તે કેવા મળ્યા, સામાન્ય, જેની અંદર N14 વાળા પણ હશે અને N15 વાળા પણ હશે. જ્યારે 25% ડીએનએ બેટા મળ્યા તે કેવા મળ્યા, સંકરિત. તમે આમ માની લો કે ત્રીજી ચોથી પાંચમી પછી અમુક પેઢી તમે વિતાવશો બેટા, ત્યાર પછી તમને
जे डीएनए प्राप्त थशे ते बधा डीएनए केवा हशे बेटा सामान्य हशे। तो आ शू हतु बेटा, आ हतु आपणो स्वयं जननना प्रायोगिक पुरावा। जेम तमन आकृतिनी अंदर कन्फ्यूजन थती होय तो तमे कमेंट बॉक्समां लखजो बेटा, हूँ तमने अवश्य फरीथी समजावानो प्रयत्न करीश। तमे स्क्रीनशॉट लई लो एटले पछी हूँ तमने फरी एक वखत रिविजन करावी दऊं। ओके बेटा, तो तमे स्क्रीनशॉट लई लीधो छे अने थोड़ी कड़चनना कारणे विडियो हली गयो छे, बरोबर। तो हवे बेटा आगळ हुं तमने रिविजन कराउ छुं के शुं हतुं भाई। बेटा प्रायोगिक पुरावानी वात करीए छे तो 1958 नी अंदर मेथ्यू मेथेसन अने फ्रेंकलिन स्टाल नामना वैज्ञानिके स्वयं जननना प्रायोगिक पुरावा आप्या छे। तेमणे सौ प्रथम ई कोलाईनी अंदर काम कर्युं हतुं, त्यारबाद वनस्पति कोष अने प्राणी कोषमां पण कार्य करेलुं छे। તેમણે શું કર્યું તો તેમણે સૌ પ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl જેમાં N15 છે તેવા માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઉછેર્યા, જેમાં N15નો મતલબ શું થાય બેટા, નાઇટ્રોજનનો પારે સંસ્થાની કેવો થાય છે, જેથી કરીને શું થયું તો નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે ફક્ત આ ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે શું હતું બેટા, NH4Cl15 હતા, બરોબર। જેના કારણે જે તેમની અંદરથી ત્યારબાદ ડીએનએ એકઠું કરવામાં આવ્યું હતું તે ડીએનએ શું ધરાવતું હતું બેટા, N15 ધરાવતું હતું, અને તે ડીએનએને સેન્ટ્રીફિકેશન પદ્ધતિથી અલગ પારે ડીએનએ અને સામાન્ય ડીએનએને અલગ કરેલા છે, બરોબર। જેમાં શું વપરાય છે બેટા, CHClનો ઉપયોગ થયો હતો। CHClનું નામ છે બેટા સીઝિયમ ક્લોરાઇડ, જે પાણીની અંદર દ્રાવ્ય ક્ષાર છે, યાદ રાખશું પાણીમાં શું થાય છે, ઓગળી શકે છે। અહીંયા મેં તમને આકૃતિ સમજાવી છે કે ડીએનએ જે છે તે કેવું છે બેટા, ભારે સંસ્થાનિક ધરાવતું છે। તેને શું કરવામાં આવ્યું બીજી વખત, તેને બીજી વખત NH4Cl14 માધ્યમમાં સંકર મતલબ કે માધ્યમની અંદર સંવર્ધિત કરવામાં આવ્યા, જેમાં N14 શું છે બેટા, N14 એ નાઇટ્રોજનના હળવા સંસ્થાનિક છે। ત્યારબાદ બેટા જ્યારે 20 મિનિટ પછી F1 પેઢી પ્રાપ્ત કરવામાં આવી તો F1 પેઢીની અંદર મળતા 100% ડીએનએ કેવા મળ્યા બેટા, સંકરિત મળ્યા। સંકરિતનો મતલબ શું છે બેટા, સંકરિતનો મતલબ છે કે બધા જ ડીએનએ કેવા હતા, ભારે અને હળવા તેમ બંનેથી બંને સમસ્થાનિકો ધરાવતા હતા। શું હતું બેટા, નાઇટ્રોજનના ભારે અને હળવા એમ બંનેથી બંને સમસ્થાનિકો ધરાવતા હતા। ત્યારબાદ બેટા શું કરવામાં આવ્યું, F3 પેઢી મેળવવાની, કેટલી મિનિટ પછી મેળવી, 40 મિનિટ પછી। પહેલી પેઢી જે હતી તે તેની અંદરથી F1 પેઢી જે પ્રાપ્ત થઈ બેટા તે 20 મિનિટ પછી, ત્યાર પછી F2 પેઢી છે એ 40 મિનિટ પછી મેળવવામાં આવી। અને F2 પેઢીમાં શું થયું બેટા, તો F2 પેઢીની અંદર જેટલા ડીએનએ પ્રાપ્ત થયા ને તેની અંદરથી 50% ડીએનએ સામાન્ય હતા, મતલબ કે ક્યાં તો N15 ધરાવતા હશે અથવા N14, જ્યારે બીજા 50% ડીએનએ હતા બેટા તે કેવા હતા, સંકરિત હતા। કેવા હતા બેટા, સંકરિત। અને ત્યાર પછી જ્યારે F3 પેઢી 80 મિનિટ પછી મેળવવામાં આવી, કેટલી મિનિટ પછી બેટા, 80 મિનિટ પછી જ્યારે F3 પેઢી મેળવવામાં આવી તેની અંદર 75% ડીએનએ કેવા મળ્યા બેટા, સામાન્ય મળ્યા, અને 25% ડીએનએ કેવા મળ્યા બેટા, સંકરિત મળ્યા। તો આ બેટા એકદમ સરસ મજાનો સરળ પ્રશ્ન હતો। તમે જો આ વિડીયો જોવો, તમને ગમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરોબર બેટા, જેથી કરીને તમારા મિત્રો પણ ભણી શકે। અને આપણે આજના વિડીયોની અંદર આ પોઈન્ટની ચર્ચા કરીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં નવા પોઈન્ટની ચર્ચા સાથે ફરીથી મળીશું।